સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો વડોદરામાં પ્રાથમિક શિક્ષણનો છબરડો જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો, જેમાં પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓમાં ઓછા પેપર પહોંચ્યા. તો પેપર ઓછા પહોંચતા ત્રણ શાળાના વિદ્યાર્થીઓ પરેશાન થયા. તો ધોરણ 3-5ની પરીક્ષામાં પેપર ઓછા પહોંચતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. શિક્ષણ સમિતિએ નિરીક્ષકોને શાળામાં દોડાવ્યા, જે બાદ તાત્કાલિક ધોરણે પેપર પહોંચાડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. તો સમાચાર સામે આવ્યા છે વડોદરામાં પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો જોવા મળ્યો છે. પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓમાં ઓછા પેપર પહોંચ્યા હતા અને જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા. ધોરણ 3-5ની પરીક્ષામાં પેપર ઓછા પહોંચ્યા. વધુ વિગતો સાથે સંવાદદાતા નીલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, વડોદરામાં પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો જોવા મળ્યો છે, પેપર લેટ પહોંચ્યા, શું માહિતી? જી નિલેશ. જી, સ્મિતા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં હાલ પરીક્ષા લેવામાં આવી રહી છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 3 શાળા જે દંતેશ્વર અને પ્રતાપનગરમાં આવી છે, એમાં દંતેશ્વરની વિસ્તારની ભક્ત કવિનેશ્રી મહેતા પ્રાથમિક શાળા, પ્રતાપનગરની સરકારી શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં પેપર ઓછા પહોંચ્યા હતા અને શાળાના આચાર્યની સમય સૂચકતાના કારણે અડધો કલાક પહેલા પેપર ગણતરી કરતા 10 પેપર ઓછા આવ્યા હતા અને પ્રિન્સિપાલની સમય સૂચકતાના કારણે પેપરની વ્યવસ્થા કરી દીધી હતી અને આ જે છબરડો થયો હતો એ છબરડામાં વિદ્યાર્થીઓને પરેશાની ના થાય તેની કાળજી લેવામાં આવી છે. મહત્વની બાબત એ પણ છે કે જે પ્રિન્સિપાલ છે તેને બપોરની શાળાના જે પેપર હતા તે હાલના વિદ્યાર્થીઓને આપી અને સમય સૂચકતા વાપરી અને વિદ્યાર્થીઓને પરેશાનીમાંથી બચાવી લીધા છે. પરંતુ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી ભૂલ કહેવાય કે જે સારા શિક્ષણ આપે છે તેને પેપરની ગણતરીમાં ભૂલ કેવી રીતના કરી? કારણ કે જ્યારે નાના બાળકો 3-5 ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય અને પેપર મોડા પહોંચે કે ઓછા પહોંચે તો વિદ્યાર્થીઓની માનસિક હાલત પણ ખરાબ થતી હોય છે. એટલે કહી શકાય કે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાનો મોટો છબરડો કહેવાય. જી, પેપર ઓછા પહોંચ્યા હશે અને વિદ્યાર્થીઓને પણ લખવામાં તકલીફ પડી હશે, કારણ કે જે ટાઈમ નક્કી કરવામાં આવ્યો હતો અને તેનાથી કોઈ વધારે ટાઈમ આપવામાં આવ્યો હતો કે કેમ પછી? ના સ્મિતા, ખરેખર એવું છે કે શાળાના પ્રિન્સિપાલે પેપરનો સમય શરૂ થાય તેના અડધો કલાક પહેલા જ આ પેપર ગણ્યા હતા અને એ જ્યારે પ્રિન્સિપાલ પેપર ગણતા હતા ત્યારે જ આ છબરડો બહાર આવ્યો હતો. એટલે પ્રિન્સિપાલની સમય ના કારણે વિદ્યાર્થીઓનો સમય નથી બગડ્યો કે વિદ્યાર્થીઓને જાણ પણ નથી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોક કે આ અફવા ફેલાવી કે મોટો છબરડો છે, વિદ્યાર્થીઓ પરેશાન થયા છે, પરંતુ હાલ એવી કોઈ પરિસ્થિતિ નથી. જી સ્મિતા. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પેપર ઓછા પહોંચતા ત્રણ શાળાના વિદ્યાર્થીઓ પરેશાન થયા. ધોરણ 3-5ની પરીક્ષામાં પેપર ઓછા પહોંચ્યા હતા. શિક્ષણ સમિતિએ નિરીક્ષકોની શાળામાં દોડાવ્યા, જે બાદ તાત્કાલિક ધોરણે પેપર પહોંચાડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી. વડોદરામાં પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો બહાર આવ્યો છે. પ્રાથમિક શાળાઓની પરીક્ષામાં ઓછા પેપર પહોંચ્યા હતા અને જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં પણ મુકાયા, વિદ્યાર્થીઓ પરેશાન થયા. તો શિક્ષણ સમિતિએ નિરીક્ષકોની શાળાઓમાં દોડાવ્યા હતા, જે બાદ ધોરણ 3-5ની પરીક્ષામાં પેપર ઓછા પહોંચ્યા. તો તાત્કાલિક ધોરણે પેપર પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તો વડોદરામાં પ્રાથમિક શિક્ષણ સમિતિનો છબરડો સામે આવ્યો છે. પ્રાથમિક શાળાઓની પરીક્ષામાં ઓછા પેપર પહોંચતા વિદ્યાર્થીઓ પરેશાન થયા. ધોરણ 3-5ની પરીક્ષામાં પેપર ઓછા પહોંચ્યા હતા. શિક્ષણ સમિતિએ નિરીક્ષકોને શાળાઓમાં દોડાવ્યા, જે બાદ તાત્કાલિક ધોરણે પેપર પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.